નમસ્કાર મિત્રો વીટીવીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત કરું છું મિત્રો લોકશાહીમાં નેતાઓનો સરકારોનો જનસંપર્ક જે છે એ ખૂબ જ મહત્ત્વનો છે કારણ કે લોકો દ્વારા તે ચૂંટાય છે અને ખરેખર એને કામ લોકો માટે કરવાનું હોય છે લોકસંપર્કનું એક જબરજસ્ત ઉદાહરણ આપણને છેલ્લા કેટલાક દિવસોમાં જોવા મળી રહ્યું છે એ છે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથનું પહેલાં તો એમની સરકાર આવી તો એણે એક પ્રયત્ન શરૂ કર્યો કે જાહેરમાં સરકારના નંબરો લોકો સુધી પહોંચે અને લોકો તેમની ફરિયાદો એના સુધી કરે અને એને રિફાઈન કરતાં કરતાં એ યોજનામાં નવી બે કડી ઉમેરાઈ એક કડી એ ઉમેરાઈ કે એણે નવથી અગિયાર સુધી તમામ કલેક્ટર્સ અને જિલ્લાના જે પોલીસ વડા છે ડીએસપી છે એમને પોતાની ઓફિસમાં હાજર રહેવાના આદેશો આપ્યા એટલે કે સવારના બે કલાક એમણે કોઈ વિઝિટ નહીં કરવાની માત્ર એમની ઓફિસમાં બેસવાનું અને લોકો એમને એમની ફરિયાદો કરે અને એ ફરિયાદોનું એમને નિવારણ કરવાનું બીજો એક પ્રયત્ન એમણે એ કર્યો કે એમણે વોટ્સએપ નંબર દરેક જિલ્લા દીઠ ફરતો કર્યો કે જેમાં ખાસ કરીને મહિલાઓ વિશેની જો કોઈ એમને કોઈ મુશ્કેલી હોય મહિલાઓને કોઈ મુશ્કેલી હોય તો એ મદદ માગી શકે એ નંબર પછી તમામ લોકો માટે જુદી જુદી ફરિયાદો માટે ફેરવવામાં આવ્યો અને એને ખૂબ સફળતા મળી ત્રીજો એક પ્રયત્ન જે છે એ એમણે આજે શરૂ કર્યો છે એ એક હેલ્પલાઇન શરૂ કરવામાં આવી સામાન્ય રીતે આવી કોઈ પણ હેલ્પલાઇન હોય છે એમાં એક તરફી સંવાદ થતો હોય છે કે જનતા પોતાની ફરિયાદો કરે પરંતુ સત્તાધીશોએ સરકારોએ એનું શું કર્યું એનો પ્રત્યુત્તર એમને મળતો નથી હોતો જનતા દરબાર તો એ કરે જ છે પરંતુ આજની જે હેલ્પલાઇન છે એ ખૂબ અગત્યની છે લોકસંવાદ માટે એ હેલ્પલાઇનમાં એવું છે કે તમે ફરિયાદ કરો એ ફરિયાદને રેકોર્ડિંગ એ ફરિયાદનું રેકોર્ડિંગ થાય જે તે અધિકારીએ ફરિયાદનું નિવારણ કરવાનું જો એ ફરિયાદનું નિવારણ ચોક્કસ સમયમાં ન કરે તો એ જે અધિકારી છે એને દંડવામાં આવે એને ચોક્કસ પ્રકારની કેટલીક સજાઓ આપવામાં આવે બીજું એ હેલ્પલાઇનની વાત એ છે કે યોગી આદિત્યનાથ પોતે દર મહિનાના અંતે લગભગ સો જેટલા જે ફરિયાદો છે એને પોતે હાથ ધરે એને સાંભળે અને એમાં શું થયું રેન્ડમલી એ ચૂઝ કરે કે આખા માનો કે ઉત્તર પ્રદેશમાંથી એમને દસ હજાર ફરિયાદો મળી હોય તો એમાંથી રેન્ડમલી સો ફરિયાદને એ લે પહેલી તારીખથી ત્રીસ તારીખ સુધીની અને એમાં શું એનું નિવારણ થયું એનો ઉકેલ શું આવ્યો એનું એ અધિકારી વિશે જાહેરમાં એને પૂછે અને લોકોને એ ખરાઈ કરે લોકોને ફોન પણ કરે કે તમે આ જે ફરિયાદ કરી હતી એનું નિવારણ શું થયું એનો ઉકેલ આવ્યો કે નહીં તો મિત્રો લોકશાહીમાં સંવાદ સૌથી વધારે જરૂરી છે ચાહે કોઈપણ વિસ્તાર હોય ચાહે કોઈપણ રાજ્ય હોય એ ખૂબ જરૂરી છે કે લોકો પોતાની વાત એ સરકારો સુધી પહોંચાડે સામાન્ય રીતે આ પ્રકારની ફરિયાદો તો થતી હોય છે લોક લોકદરબાર પણ યોજાતા હોય છે પરંતુ અધિકારીઓ કોને આવવા દેવા કયા લોકોને ત્યાં સુધી પહોંચવા દેવા એને એક ચોક્કસ પેરામીટર બનાવતા હોય છે જેના કારણે સત્તાધીશો સુધી એમની વાત સીધી રીતે પહોંચતી નથી હોતી બીજી એક સામાન્ય ઘટના એ પણ છે કે આજે એકસો બેતાલીસમી ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન જગન્નાથ શહેરોમાં કેમ જાય છે લોકો સુધી કેમ પહોંચે છે એક એવી વાત છે કે ઘણા બધા એવા ભક્તો હોય છે જે સામાન્ય રીતે ભગવાન સુધી નથી પહોંચી શકતા એના દર્શન નથી કરી શકતા હોતા અને એના કારણે ભગવાન ખુદ એ શહેરોમાં ગલીએ ગલીએ લોકો પાસે જાય છે અને એના દુઃખ દર જોવે છે કારણ કે ભગવાન છે એ જોઈ નહીં શકે એના ભક્તોનું દુઃખ અને એ સુખાકારી માટે ભક્તોનું સુખ વધે એના માટે જાય છે તો મિત્રો આ એક અપ્રોચ ખૂબ સારો છે જેમાંથી નેતાઓએ પણ શીખવાની જરૂર છે કે રેન્ડમલી એ લોકો સુધી પહોંચે એ નક્કી ના હોય કે આજે મુખ્યમંત્રી ક્યાં જવાના છે અથવા તો આજે ગૃહમંત્રી ક્યાં જવાના છે આજે મહેસૂલ મંત્રી ક્યાં જવાના છે નક્કી ના હોય પરંતુ મહિનાના એવા ત્રણ કે ચાર દિવસે એ પોતે નક્કી કરે કે આજે હું જઈશ લોકો સુધી એ જિલ્લામાં પહોંચે ગામમાં પહોંચે કોઈ નગરમાં પહોંચે અને જોવે કે લોકોની સમસ્યાઓ શું છે એમણે જે યોજનાઓ માટે પૈસા ફાળવ્યા છે એ આફ્ટર ઓલ છેક નીચે સુધી જાય છે તો એ યોજનાના પૈસા સારી રીતે વપરાય છે કે કેમ આ એક ખૂબ સારો અપ્રોચ છે જો સરકારો પોતે એવું ઈચ્છતી હોય કે લોક લોક ભાગીદારી માટે છે લોકોના સુખાકારી માટે છે તો આ એક ખૂબ સારો અપ્રોચ છે કે ખુદ નેતાઓ ખુદ સરકાર એ જનતા સુધી પહોંચે ઘણી બધી વાર દરબારો થતા હોય છે પરંતુ એમાં લોકો નક્કી હોય છે કે કયા લોકો એ નેતા સાથે વાત કરશે કયા લોકો એ મુખ્યમંત્રી કયા મંત્રી સાથે વાત કરશે કારણ કે મૂળ જે લોકોની સમસ્યાઓ છે એ ભાગે ત્યાં પહોંચતી નથી નથી હોતી આપણે એવું માનીએ કે સરકારો ઈચ્છતી હોય છે કે લોકોનું સમાધાન કરે લોકોની સમસ્યાઓનું સમાધાન કરે અને એ એમની જે ફરિયાદો છે એ ક્યારેય ના આવે અને રાજ્યમાં રહેનારા લોકો સુખાકારીનો અનુભવ કરે પરંતુ ક્યારેક વચ્ચેની એવી વ્યવસ્થા હોય છે સરકારી વ્યવસ્થા હોય છે જેના કારણે એવું થઈ નથી શકતું હતું તો અમારી એ અપીલ છે વીટીવીની અપીલ છે આપણી સૌની અપીલ છે કે નેતાઓ લોકો સુધી જાય અને ફરિયાદો માટે આ પ્રકારના કોઈ પ્લેટફોર્મ્સ ઊભા કરે જેમાં કોઈ અડચણો ન આવે મિત્રો આ વિશે આપના કોઈ વધુ વિચારો હોય તો આપ અમને શેર કરો આપ અમને અહીંયા આપના પ્રતિભાવો પણ શેર કરી શકો છો આવતીકાલે નવું નવા વધુ એક વિષય સાથે મળીશું ત્યાં સુધી મને આપશો રજા આપ જોતા રહેશો વીટીવી ગુજરાતી ડોટ કોમ